ઓફ વડોદરા. આજે શ્રાવણ માસનો છેલ્લો સોમવાર હોય, સાથે જ સોમવતી અમાસને લઈને શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા શિવ મંદિરોમાં દર્શનાર્થે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. શ્રાવણ માસ એટલે ભગવાન શિવને પ્રસન્ન કરવાનો અનેરો મહિમા. ભગવાન શિવ ચાતુર્માસ દરમિયાન પૃથ્વી લોકમાં વાસ કરે છે અને એટલે જ શ્રાવણ મહિનામાં ભગવાન શિવની ભક્તિથી પરમ કૃપા પ્રાપ્ત થાય છે. એમાંય શ્રાવણ માસની આજે સોમવતી અમાવસ્યા શિવયોગ અને મઘા નક્ષત્ર જે શિવજીની સાથી પિતૃઓની પરમ કૃપા માટે પણ શ્રેષ્ઠ છે. અમાવસ્યાના દેવ પિતૃદેવ છે અને મઘા નક્ષત્રના સ્વામી પણ પિતૃ છે. વિશેષ સોમવાર અને શિવયોગ એટલે અદ્ભુત સંયોગ છે ત્યારે વડોદરા શહેરના તમામ શિવ મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા. ભગવાન ભોળાનાથને પણ વિવિધ શણગાર કરવામાં આવ્યો હતો. ભક્તો દ્વારા ભગવાન શિવને જળાભિષેક દૂધાભિષેક કરવામાં આવ્યો હતો. ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. હિન્દુ ધર્મનો સૌથી પવિત્રમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. આ શ્રાવણ માસની અંદર આપણા હિન્દુઓના મોટા મોટા ધાર્મિક તહેવારો આવે છે. આજે શ્રાવણ માસમાં છેલ્લો દિવસ સોમવતી અમાવસ્યા છે. આજના દિવસે ભગવાન મહાદેવજીને પૂજન અર્ચન અભિષેક કરવાથી અનંત ઘણો પુણ્ય પ્રાપ્ત થાય છે. આ શ્રાવણ માસની અંદર સોમવતી અમાવસ્યા અતિ ઉત્તમ છે અને આજે ખાસ કરીને મહાદેવજીનું સાથે સાથે પિતૃઓનું પણ તર્પણ, પિતૃઓનું પણ પૂજન માટે યોગ્ય મોટો દિવસ છે. આજના દિવસે તમે જેટલે ભગવાન મહાદેવને અભિષેક કરો, ઓમ નમઃ શિવાય જાપ કરો, ભગવાન મહાદેવનું પૂજન કરો, અર્ચન કરો, અનંત ઘણો પુણ્ય પ્રાપ્ત થાય છે. આજની અમાવસ્યા ઉત્તમ અમાવસ્યા છે. આજના દિવસે ભગવાન શિવજીનું યજ્ઞ કરવાથી ઉત્તમ ફાયદો થાય છે અને સર્વ મનોકામના પરિપૂર્ણ થાય છે. પરિવારની સુખ સમૃદ્ધિ માટે આ શ્રાવણ માસની સોમવતી અમાવસ્યાના દિવસે ભગવાન શિવજીનું આરાધન કરવાનું ઉત્તમ મહાત્મ્ય છે.